हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय मां माने। तन्ने एजुकेशन कैंपस द्वारा आपणे जे ऑनलाइन विडियो टीचिंग की प्रक्रिया शुरू छे, जेमां विषय गणित। तो विद्यार्थी मित्रों, गणित में आपणे आना आगळना पीरियड में स्वाध्याय 9.1 प्रकरण छे 9 समय संख्याओ। स्वाध्याय 9.1 छे आगळना पीरियड में आपणे पूर्ण करेल छे। मने आशा छे कि विद्यार्थी मित्रों तमने बधाने स्वाध्याय 9.1 छे ई समझाई गयो हशे ने तमे फेसबुक मां पण लखेलुं हशे। हवे आजे आपणे आ पीरियड मां जोईए तो स्वाध्याय 9.2 एनी सूचना छे सरवाळो करो अथवा सरवाळो शोधो। याद आवे विद्यार्थी मित्रों, आपणे आ सरवाळा बादबाकी छे ए सेम 1 मां शीखी गयेला छे। अहींया शुं छे तो के समय संख्याओ आपेली छे, આપણે એનો સરવાળો અને બાદબાકી કરવાની છે। તમને મેં સમજાવ્યું હતું કે આનો સરવાળો ક્યારે થાય, જ્યારે એને છેદ સરખાવો। તો દાખલા પહેલામાં તમે જોઈ શકો છો બંનેના છેદ કેવા છે, તો કે સરખા છે। એટલે અહીંયા આપણે ડાયરેક્ટ અંશનો સરવાળો કરવાનો। હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા બીજામાં જુઓ, બંનેના છેદ સરખા છે એટલે અહીંયા પહેલા છેદ સરખા કરવા માટે આપણે શું કરશું, તો કે લસાઅ શોધશું। તો આપણે પહેલા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો દાખલો પહેલો કરીએ। હવે દાખલા પહેલામાં બંનેના છેદ છે એ કેવા છે, સરખા છે, એટલે આપણે શું કરશું, તો કે ડાયરેક્ટ અંશ છે એનો સરવાળો કરશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 5 + -11/4। હવે અહીંયા પ્લસ છે, -11/4। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પ્લસ માઇનસ સેમ 1 માં સમીકરણમાં આપણે આવેલું છે, પ્લસ માઇનસ, માઇનસ માઇનસ, પ્લસ માઇનસ, માઇનસ માઇનસ, પ્લસ 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 પ્લસ, આપણે એ કોષ્ટક જાણીએ છીએ। તો અહીંયા પ્લસ માઇનસ એટલે કે સરવાળો અને બાદબાકી, પ્લસ માઇનસ શું થાય, કે માઇનસ થાય, શું થાય, માઇનસ। 11 માંથી કેટલા બાદ થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 11 માંથી આપણે 5 છે એ બાદ કરવાના છે। કેટલા બાદ કરવાના છે, તો કે 11 માંથી 5 છે એ બાદ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, 11 માંથી 5 બાદ થાય તો કેટલા આવશે, એટલા આવશે વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ, કેટલા આવે, 5 પછી 6 7 8 9 10 અને 11, તો કે 6, તો કેવા, તો કે માઇનસ। 11 છે મોટા છે તેની નિશાની, માઇનસ 6 ના છેદમાં 4, માઇનસ 6 ના છેદમાં 4। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છેદ ઉડી શકે છે, બંને સંખ્યા બેઠી છે, તો અહીંયા આપણે છેદ ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, તો કે 6 ના ભાગ પાડો, તો કે 3 2 6, -3 × 2, અને અહીંયા 2 2 4, તો 2 અને 2 વિદ્યાર્થી મિત્રો ઉડી જાય છે, તો શું આવે છે, -3 ના છેદમાં 2। હવે આને આપણે મિશ્રમાં ફેરવવી હોય તો શું કરવું, તો ડાયરેક્ટ હશે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા કરી શકો, 2 1 2 2 ને 1 3, તો અહીં આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો 2 1 2 અને -1, 2 1 2 2 ને 1 3। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ દાખલો છે પૂર્ણ થાય છે। હજી એકવાર સમજાવી દઉં કે બંનેના છેદ સરખા છે એટલા માટે અહીંયા આપણે લસાઅ કરવાનો નથી। હવે લસાઅ નક્કી કરવાનો વિદ્યાર્થી મિત્રો એટલે આપણે ડાયરેક્ટ કરીએ છીએ 5 + -11, પ્લસ માઇનસ શું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે માઇનસ થાય, માઇનસ થાય, તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 5 છે, 5 માંથી 11 માંથી આપણે 5 બાદ કરીએ તો શું વધે છે, તો કે 6 વધે છે, તો કે -6, એના છેદમાં કેટલા છે, તો કે 4। હવે એ છેદ ઉડે છે 3 2 6 અને 2 2 4, અહીંયા 2 અને 2 આપણે ઉડાડીએ છીએ તો શું વધે, તો કે -3 ના છેદમાં 2। હવે જોઈએ તો આનું 2 1 2 2 ને 1 3 મિશ્રમાં ફેર, પણ મિશ્રમાં ક્યારે શક્ય હોય છે, તો કે છેદની સંખ્યા નાની હોવી જોઈએ અને અંશની સંખ્યા મોટી હોવી જોઈએ। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ આપણે દાખલો બીજો। હવે જો વિદ્યાર્થી મિત્રો દાખલો પહેલો અને બીજામાં શું ડિફરન્સ છે,
જ્યારે અહીંયા બંનેના છેદ કેવા છે જુદા જુદા છે બંનેના છેદને સરખા કરવા માટે સૌપ્રથમ આપણે લસાઅ કરવો પડશે તો 5 અને 3 નો લસાઅ તો કે 5 તેરી 15 હવે ડાયરેક્ટ તો આપણે કહ્યું શા માટે કહ્યું તો કે બંને એકી છે જો બંને સંખ્યા એકી હોય તો તમે ડાયરેક્ટ 5 તેરી 15 એવી રીતે લસાઅ કરી શકો પણ અહીંયા જો એક એકી છે એક બેકી છે તો અહીંયા આપણે એનો લસાઅ છે એ કરવો પડશે એમના દાખલા 3 માં શીખવું અહીંયા જો 3 5 15 તો અહીંયા આપણે લખીએ કે 3 અને 5 નો લસાઅ 15 થાય ત્યાર બાદ શું કરવાનું તો કે સૌપ્રથમ આપણે પહેલી સંખ્યા લેવાની આ તમને આવડે છે તો પહેલી સંખ્યા કઈ છે તો કે 5 ના છેદમાં 3 5 ગુણ્યા છેદમાં 3 ગુણ્યા બરાબર 15 એક સેલી રીત શીખવાડો તમારે આવી રીતે સંખ્યા મૂકવાની આ 3 સ્પેસ ખાલી હોય છે હવે આ 15 શા માટે મૂક્યા તો કે આપણે લસાઅ 15 આવે છે તો હવે આપણે આગળ વધવાનું અહીંયા કઈ એવી સંખ્યા મૂકો 3 નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરો કે 15 આવે તો 3 ના પાડામાં 3 5 ને 15 તો અહીંયા 5 તો જો વિદ્યાર્થી મિત્રો એટલા હોય છે અહીંયા છેદમાં 5 મૂકો એટલે અંશમાં પણ કેટલા મૂકવાના 5 જ મૂકવાના તો 3 5 15 અને અહીંયા 25 25 25 કેટલા થાય 25 એવી જ રીતે બીજી સંખ્યા લેવાની 3 ના છેદમાં 5 3 છેદમાં 5 ગુણ્યા છેદમાં 15 5 ની બાજુમાં અહીંયા તમે કઈ એવી સંખ્યા મૂકશો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા 15 આવે તો કે 5 તેરી 15 તો અહીંયા પણ 3 3 તેરી 9 હવે આપણને બે સંખ્યા મળી ગઈ કે બે ના છેદ સરખા તો અહીંયા છે 25 છેદમાં 15 પ્લસ 9 ના છેદમાં 15 હવે આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે તો કે 25 પ્લસ 9 છેદમાં 15 તો વિદ્યાર્થી 25 અને 9 કેટલા થાય તો કોણ મને કહેશે કેટલા થાય તો કે 25 પછી 26 27 28 29 30 31 32 33 અને 34 તો કેટલા આવે 34 ના છેદમાં 15 હવે જો અહીંયા અંશ મોટો છે છેદ નાનો છે એટલે આને આપણે મિશ્રમાં ફેરવી શકીએ આપણે ભાગાકાર કરીએ 15 ભાગ્યા 34 15 એકુ 15 15 2 30 15 તેથી 45 વધી જાય તો કે 15 2 30 કેટલા વધે તો કે 4 તો હવે આપણે એને મિશ્રમાં આપણે મૂકીએ તો કે છેદમાં 15 પછી આ જે બે છે એ ક્યાં મૂકવાના પૂર્ણાંકમાં આવી રીતે છે આમ આવી રીતે કી ચલાવવાની છે 15 પછી અહીંયા બે પૂર્ણાંક એટલે 15 2 30 અને ઉપર 4 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો બીજો છે જેનો જવાબ આવે છે 2 પૂર્ણાંક 4 ના છેદમાં 15 હવે જોઈએ આપણે દાખલો ત્રીજો અહીંયા પણ તમે જોઈ શકો છો 10 અને 15 બંને અલગ અલગ છે તો સૌપ્રથમ આપણે એનો લસાઅ કરશું પણ અહીંયા તમે ડાયરેક્ટ 15 દા 150 કરી શકો ને કારણ કે આ બંને એવી સંખ્યા છે જેના ભાગ પડે છે તો એનો આપણે લસાઅ અહીંયા કરશું અહીંયા આપણે લખશું 10 અને અહીંયા 15 સૌપ્રથમ આપણે બે એ ભાગ ચલાવીએ તો કે 2 ના પાડામાં 10 2 5 ને 10 કેટલા થાય છે 2 5 10 અહીંયા 15 એમ નામ રાખીએ છીએ હવે આપણે 3 એ છે તો 3 ના પાડા 2 ભાગ હવે નો આવે 2 1 થી 3 એ જાય તો કે 3 ના પાડામાં 5 નો આવે પણ 3 5 15 થાય અને હવે આપણે ડાયરેક્ટ જઈએ 5 1 5 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ ત્રણેય સંખ્યાને શું કરવાનું ગુણાકાર 3 2 6 અને 6 5 ને 30 તો આનો લસાઅ આપણો શું આવ્યો 30 તો અહીં આપણે લખીએ કે 9 અને
वेरी गुड, શું આવશે 10 13 અહીંયા 3 અહીંયા પણ 3 તો અહીંયા શું થશે 9 13 27 પણ કેવા તો કે માઈનસ હવે એની જગ્યાએ આપણે બીજી સંખ્યા લઈએ 22 ના છેદમાં 15 22 ગુણ્યા 15 ગુણ્યા બરાબર છેદમાં 30 હવે આપણે 2 તો કે 22 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો કે 44 22 2 44 હવે આપણે આ 27 અને આ 44 આપણે બે સંખ્યા છે એ મળી ગઈ છે તો અહીં આપણે લખીએ કે -27 -30 +44 -30 તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં આજમાં આપણે જોઈએ તો કે -27 +44 -30 હવે અહીંયા જુઓ તો માઇનસ પ્લસ શું થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ 44 માંથી 27 બાદ કરવાના છે આપણે અહીંયા કરીએ 44 -27 તો કે 4 માંથી 7 બાદ નો થાય 14 માંથી આપણે 7 બાદ કરીએ તો કે 14 માંથી 7 બાદ થાય કે 7 અહીંયા 4 ની ઉપર 3 3 માંથી 2 બાદ કરો તો 1 તો શું આવે છે વિદ્યાર્થી મિત્રો જવાબ તો કે માઈનસ 17 ના છેદમાં 30 શું આવશે વિદ્યાર્થી મિત્રો કે 17 ના છેદમાં 30 આપણો જવાબ આપણને મળે છે કે 17 ના છેદમાં 30 આ સંખ્યાને મિશ્રમાં ન ફેરવી શકે કારણ કે છેદ મોટો છે અંશ નાનો છે હજી એક વાર હું અહીંયા 27 અને 44 27 માઇનસ છે તો માઇનસ પ્લસ માઇનસ તમે એક સેટ મૂકી શકો વિદ્યાર્થી મિત્રો કે 27 માંથી 44 બાદ કરવાના પણ ન થાય અને કરો તો આગળ શું આવે અહીંયા માઇનસ ની નિશાની આવે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ચોથો અહીંયા પણ તમે જોઈ શકો છો 11 અને 9 તો 11 અને 9 બંને એવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે અલગ છે તો સૌપ્રથમ આપણે એના છેદ છે એ કેવા કરવા જોઈએ સરખા એના માટે 11 અને 9 છે એનો લસાઅ કરવાનો 11 અને 9 નો આપણે લસાઅ કરીએ તો કે આપણે અહીંયા આવી રીતે કરવાની જરૂર નથી બંને એકી સંખ્યા છે તો ડાયરેક્ટ 11 9 99 તમારે આવી રીતે લસાઅ ક્યારે કરવો પડે તો કે જેના ભાગ પડતા હોય ત્યારે આવી રીતે લસાઅ કરવાનો એક્સેલી રીત અહીંયા તમે જોઈ શકો છો 11 અને 9 બંને એવી સંખ્યા છે એકી છે 9 ના ભાગ પડશે પણ 11 ના ન પડે તો કે 11 9 99 તો અહીંયા લખે માઇનસ 11 અને 9 નો લસાઅ 99 થાય કેટલા થાય 99 થાય પહેલી સંખ્યા આપણે લઈએ માઇનસ 3 માઇનસ 11 હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ 3 ગુણ્યા છેદમાં માઇનસ 11 બરાબર શું કરવાનું છે તો કે છેદમાં જવા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું મૂકશું તો 99 આવે તો કે 11 99 છેદમાં 9 મૂક્યા અંશમાં પણ શું મૂકશી 9 9 એકા 9 9 2 18 9 23 27 પણ કેવા તો કે માઇનસ અહીંયા પણ 11 99 પણ કેવા તો કે માઇનસ કેમ કે અંશ અને છેદ બંને માઇનસ છે હવે બીજી સંખ્યા લઈએ કે 5 ના છેદમાં 9 બરાબર 5 ના છેદમાં 9 ગુણ્યા અહીંયા 9 ની બાજુમાં અહીંયા 99 છે 9 ની બાજુમાં કઈ સંખ્યા મૂકશું આપણે તો અહીંયા 99 આવે તો કે 11 શું મૂકશું 11 99 તો અહીંયા પણ 11 તો કે 11 5 5 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે આગળ
આપણને મળી ગઈ છે. હવે એક ખાસ જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું 27 ના છેદમાં 9 શા માટે મૂકું છું? તો કે આ બે સંખ્યાનો ભાગાકાર એક સાથે કર્યો. કોની સાથે કર્યો? તો કે એક સાથે. હું કરી બતાવું કે અહીંયા આપણે રકમા કરી -27 ના છેદમાં -9 ભાગ્યા -1 ભાગ્યા -1. હવે 27 નો ભાગાકાર એક કાર્ય કરીએ તો શું જવાબ આવે? 27. પણ કેવા? તો કે પ્લસ થઈ ગયા, બે માઇનસ છે. નીચે પણ આપણે એવી જ રીતે કરીએ તો નીચે પણ શું થઈ જાય છે? 9. તો અહીંયા ઋણ હતી, અહીંયા ઘન થઈ જશે, કારણ કે આ બે નો આપણે ભાગાકાર એક સાથે કર્યો. -1 -1 વખતે કર્યો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, એટલે 27 ના છેદમાં 9 પ્લસ 55 ના છેદમાં 9. હવે અહીંયા નીચે આપણે કરીએ તો કે 27 પ્લસ 55 છેદમાં 9. હવે 27 અને 55 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? કોણ મને કહેશે 27 અને 55? વેરી ગુડ. કેટલા થશે? તો કે 7 8 9 10 11 અને 12. 12 એ થાય 5 6 7 ને 82 ના છેદમાં 9. કેટલા થાય છે? તો કે 82 ના છેદમાં 9. હવે અહીંયા આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે 99 છે એ સંખ્યા મોટી છે અને અંશ છે એ કેવો છે? નાનો છે. તો અહીંયા કોણ સંખ્યા છે એ મિશ્રમાં ફરશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ચાર દાખલા પૂર્ણ થાય છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ચારે ચાર દાખલા તમારે ફેસબુકમાં સારા અક્ષરે લખવાના છે. હવે જોઈએ આપણે દાખલા પહેલાના. ચાર આપણે જોયા, 5 6 અને 7. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા પહેલાનો 5મો. અહીંયા પણ 19 અને 57 બંનેના છેદ જુદા છે એટલે આપણે એનો લસાઅ કરશું. 19 અને 57, તો 19 હવે અહીંયા સૌ પ્રથમ 2, તો 2 ભાગ નો આલે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ તો કે અહીંયા આપણે 3 3 કરશું, તો કે 3 અહીંયા 19 અને અહીંયા 19 તેથી 57. પછી આપણે કરીએ તો કે 7 નો ચાલે, 11 નો ચાલે, ડાયરેક્ટ ને આવશે 19 એકા 19. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બે નો તો 19 તેવી 57 એટલે આ બે નો લસાઅ શું આવશે? 57. 19 અને 57 નો લસાઅ 57. કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 57. તો પહેલી સંખ્યા લઈએ -8 છેદમાં 19. -8 ગુણ્યા 19 બરાબર 57. અહીંયા શું મૂકશો વિદ્યાર્થી મિત્રો તમે? તો કે અહીંયા શું મૂકવાનું? 3. 19 તેરી 57. એવી જ રીતે ઉપર 8 3, 8 તેરી ને 24. કેવા? તો કે -. ત્યારબાદ જોઈએ બીજી સંખ્યા, તો કે -2 ના છેદમાં 57. -2 ગુણ્યા છેદમાં 57 ગુણ્યા અહીંયા કેટલા મૂકવાના? તો કે 57. હવે અહીંયા શું મૂકશો તો 57 આવે વિદ્યાર્થી મિત્રો? તો કે 1. અહીંયા પણ 1, તો કે 2 2 2 -2. હવે આપણી પાસે છે -24 છેદમાં 57 એને પ્લસ -2 છેદમાં 57. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો -24 પ્લસ -2. હવે -24 પ્લસ -2 તો અહીંયા માઇનસ પ્લસ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે માઇનસ. માઇનસ પ્લસ બરાબર માઇનસ, અને પાછું માઇનસ અને માઇનસ એ તમે જોઈ શકો છો. માઇનસ અને માઇનસ 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 પ્લસ આપણે જોઈએ અહીંયા બાજુમાં, તો કે ઓછે વધતે ઓછા, તો કે 24 માઇનસ કાઉન્સમાં 2 છેદમાં 27. તો પાછું ઓછા ઓછા શું થાય? તો કે વધતા. પણ અહીંયા મોટી સંખ્યાની નિશાની આવે તો
અહીંયા આપણે લખશું 24 ને 2 26 માઈનસ 26 ના છેદમાં 57 હવે વિદ્યાર્થી મિત્રો માઈનસ 26 ના છેદમાં 27 છે તો તમે અહીંયા જોઈ શકો છો કે છેદ છે એ મોટો છે અંશ છે એ કેવો છે નાનો એટલે આપણે એને શેમાં તો કે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ નહીં હવે જો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 દાખલા નંબર 6 ની રકમ છે -2 ના છેદમાં 3 + 0 હવે કોઈ પણ સંખ્યાનો આપણે શૂન્ય સાથે સરવાળો કરીએ તો એક જવાબ આવે તો આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો કે -2 + 0 છેદમાં 3 શૂન્ય ના છેદમાં કાઈ નથી એટલે શું આવે 1 તો 1 આવે તો 3 એકુ 3 એટલે એનો છેદ પણ 3 જ થાય છે એટલે આપણે ડાયરેક્ટ કહ્યું -2 + 0 કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો તો શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે -2 ના છેદમાં 3 તો વિદ્યાર્થી મિત્રો આ આપણને જવાબ છે એ મળી જાય છે સાવ ઈઝી છે આ દાખલો કારણ કે શૂન્ય એકો છે શૂન્યનો સરવાળો કોઈ પણ સંખ્યા સાથે કરીએ તો જવાબ એનો એ આવે છે હવે જોઈએ આપણે દાખલા નંબર 7 મિશ્ર અપૂર્ણાંક છે સૌપ્રથમ આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવાની છે આ બંનેનો શું થાય તો કે ગુણાકાર તો કરીએ આપણે 3 2 6 અને સાથે સરવાળો 7 -7 ના છેદમાં 3 + 5 4 20 21 22 અને 23 23 ના છેદમાં 5 હવે ખાસ કેલ મિત્રો આ બંને અલગ છે એટલે એના શું કરવા જોશે આપણે લસાઅ 3 અને 5 3 અને 5 બંને એકી સંખ્યા છે તો આપણે શું કરશું તો કે 3 5 ને 15 આ બંનેનો લસાઅ શું આવશે 15 તો લખી આપણે 3 અને 5 નો લસાઅ 15 થાય હવે આપણે કરી છે આ સંખ્યા લેવા કારણ કે આ મિશ્ર છે અને આપણે અપૂર્ણાંકમાં ફેરવી આપેલ છે તો સૌપ્રથમ આ સંખ્યા લઈએ -7 છેદમાં 3 = -7 ગુણ્યા છેદમાં 3 ગુણ્યા બરાબર છેદમાં શું આવશે 15 તો અહીંયા શું મૂકશું વિદ્યાર્થી મિત્રો આપણે તો કે 3 ના પાળામાં 5 અહીંયા 5 અહીંયા અંશમાં પણ 5 7 5 35 પણ કેવા તો વિદ્યાર્થી મિત્રો કેવા આવશે માઈનસ હવે જોઈએ નો બીજી તો કે 23 ના છેદમાં 5 23 ગુણ્યા છેદમાં 5 ગુણ્યા હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં શું આવશે તો કે 15 5 ની બાજુમાં કઈ એવી સંખ્યા મૂકશો કે 15 આવે તો કે 5 તેરી અહીંયા પણ તો તો વિદ્યાર્થી મિત્રો 5 તેરી 15 તો 23 તેરી કેટલા થાય તો કે 23 તેરી 69 એટલે કે 69 હવે ત્યારબાદ આ બંને સંખ્યા આપણને મળી ગઈ કે -35 ના છેદમાં 15 + 69/50 હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે આ બંનેનો શું કરવાનું છે સરવાળો પણ અહીંયા માઈનસ છે માઈનસ પ્લસ શું થશે માઈનસ 69 માંથી આપણે 35 છે એ બાદ કરવાના 9 માંથી 5 તો 6 7 8 અને 9 તો કેટલા આવશે 4 6 માંથી 3 બાદ કરો તો 3 34 કેટલા જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે 34 ના છેદમાં 15 તો અહીંયા આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો કે 34 ના છેદમાં 15 હવે આ સંખ્યા છે એ શેમાં પડશે તો કે મિશ્રમાં શા માટે અંશ છે એ મોટો છે છેદ છે એ નાનો છે હવે તમને ભાગાકારની રીતે શીખવે કેવી રીતે મિશ્રમાં ફેરવવી જેને ડાયરેક્ટ આવડે છે જો વિદ્યાર્થી મિત્રો 15 એકુ 15 15 દુ 30 15 તેરી 45 વધી છે તો તમે આવી રીતે મૂકી શકો 15 અહીંયા 2 15 દુ 30 34 માં કેટલા ઘટે તો કે 4 અહીંયા આપણે 4 મૂકીએ તો આ રીત દ્વારા તમે
છે, બોર્ડમાંથી જોઈ અને ફેરબુકમાં ગણતરી કરવાની છે. આના પછીના પીરિયડમાં આપણે દાખલા નંબર 2 આવી જ રીતે છે વિદ્યાર્થી મિત્રો, લશાકર બાદબાકી કરવાની, આપણે સરવાળા કર્યા બાદબાકી કરવાની. તો આના પછીના પીરિયડમાં સ્વાધ્યાય 9.2 નો દાખલો બીજો છે એની ગણતરી કરશું. જય માતા.